गुड मॉर्निंग બાળકો જેથી પ્રશ્ન બધાને ચાલો આજે ધોરણ છે 4 વિષય છે ગુજરાતી અને આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 ગેરેજરમાં સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 આપણે કરેલો છે અને અમે તમને પીડીએફ પણ મોકલી હતી હવે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 છે ઠંડી પહેલો પાઠ હતો આપણો નાવડી ચાલી બરોબર તમે સારા અક્ષરે સુંદર અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં ઠંડી વિષયનો પાઠ તમે લખજો પહેલો છે પ્રશ્ન નીચેના વિકલ્પ પસંદ કરી ખાલી ચોખંડામાં લખો ટમેટું ક્યાં છે તો કે ફ્રીજમાં ટમેટાને બહુ શું લાગે છે તો કે ઠંડી ટમેટું બંડી પહેરવાનું કોને કહે છે તો કે દૂધી માસીને ટમેટું ડાળ પર શું રમતું હતું તો કે અડકો દડકો ટમેટાને કોણ મીઠો લાગે છે તો કે સવારનો તડકો ફ્રીજમાં શું નથી હોતું ફ્રીજમાં હૂફ નથી હોતી ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો ફ્રીજનો દરવાજો ધારી એટલે કે મીઠાઈ લેવા માટે ખુલ્યો ટમેટાને કોણ ટપલી મારે છે તો કે મૂળાભાઈ ટમેટાએ બારીમાંથી શું જોયું તો કે સૂરજ ટમેટાને નાનકડા કિરણો શું પહેરાવે છે તો કે બંડી એવી જ રીતે પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યાઓ પૂરો ટમેટું ખાલી જગ્યામાં હતું તો શેમાં હતું ટમેટું ફ્રીજમાં ટમેટાને ખાલી જગ્યા લાગતી હતી ઠંડી ટમેટાને ખાલી જગ્યા બહુ જ મીઠો મીઠો લાગતો હતો તો શું તડકો ફ્રીજમાં ખાલી જગ્યા હોતી નથી તો કે હું સુરતને જોઈ ટમેટું ખુશ થઈ ગયું દડદડ કરતું ટમેટું છેક ફ્રીજની બહાર ગયું એવી જ રીતે પ્રશ્ન નંબર 3 છે નીચેના પ્રશ્નને એક વાક્યમાં જવાબ લખો પ્રશ્ન નંબર 4 છે ખરા ખોટા લખો પછી અહીંથી યોગ્ય કારણો લખો 6 નંબર ઉપર છે કાવ્યમાંથી ઉદાહરણ પ્રમાણે શબ્દની જોડી શોધીને લખો ધારો કે ઠંડી તો બંડી ધડકો તો તડકો ગામ તો નામ ધારી તો મારી બહાર તો અંદર પ્રશ્ન નંબર 7 ઉપર છે શબ્દ વાક્ય પ્રયોગ કરો કોઈ પણ તમને એક શબ્દ આપેલા છે એના પર તમારે આખું વાક્ય બનાવવાનું છે ચિત્ર જોઈને તમારે એનું નામ લખવાનું છે પ્રશ્ન નંબર 9 છે સમાનાર્થી શબ્દ લખો પછી વિરોધાર્થી જોડણી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કક્કાવાળીને ક્રમમાં ગોઠવો ને પાછળ છે બે શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો પછી ફ્રીજ વિશે 5 વાક્ય લખવાનું છે ખાલી જગ્યા કેવો કેવી કેવું શબ્દ લખો તમને ગમતું કોઈ પણ એક જોડકણું લખો ચાલો આજના લેક્ચર પૂરતું આટલું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકથી મળીશું પાઠ 3 થી અને પીડીએફ પણ અમે તમને મોકલીશું અસ્તુ